આજે હું તમને જે ચીઝ મસાલા પૂરી રેસીપી બતાવી રહી છું ને, નોર્મલી લોકો મેદામાં પણ બનાવતા હોય છે, પણ મેં આમ પૂરી ઘઉંના લોટમાં બનાવી છે. એમાં થોડો મસાલો નાખીશું, ચીઝ નાખીશું, વાહ વાહ, એટલી સરસ મજાની પૂરીઓ બનશે ને મિત્રો, કે તમે આ પૂરી એમનેમ પણ ખાઈ શકો છો, ચા જોડે પણ ખાઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, હું શિલ્પા ગુજરાતી રસોઈ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે હું તમને ચીઝ મસાલા પૂરીની રેસીપી બતાવી રહી છું. મિત્રો, જો તમને આ રેસીપી ગમે ને તો શેર કરજો અને લાઇક પણ કરજો. અને હા મિત્રો, આપણા ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલા બે આઇકોનને પણ ક્લિક કરો, એટલે જ્યારે હું તમારા માટે રેસીપીઝના વિડીયો અપલોડ કરું તો એના નોટિફિકેશન સૌપ્રથમ તમારા પાસે આવશે. મસાલા પૂરી બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લઈશું, એમાં 2 ટેબલસ્પૂન રવો નાખીશું. મિત્રો, અહીંયા આપણે રવો ઝીણો વાપરીશું, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 3/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 5 થી 6 ઝીણું સમારેલું લસણ લઈશું. લસણ તમે ગ્રેટ કરીને પણ લઈ શકો છો. ઝીણી સમારેલી કોથમીર, 2 ટેબલસ્પૂન આપણે ચીઝ લઈશું. અહીંયા મેં 1/4 કપ જેટલું ચીઝ લીધું છે. તમે જો ચીઝ મસાલા પૂરી માટે મોઝરેલા ચીઝ લેશો તો પણ ચાલશે, પ્રોસેસ ચીઝ વાપરશો તો પણ ચાલશે. થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ચીઝમાં થોડું મીઠું હોય છે એટલે આપણે એ જ પ્રમાણમાં મીઠું નાખીશું. મૌન માટે આપણે 2 થી 3 ટીસ્પૂન તેલ નાખીશું. આ સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, તમે ચીઝની પૂરી બનાવશો ને તો બાળકોને ખાવાની ઘણી મજા પડશે. હવે ધીરે ધીરે પાણી નાખીને આપણે પૂરી માટે કઠણ લોટ બાંધીશું. મિત્રો, પૂરીનો લોટ રોટલી માટે બાંધો છો એના કરતાં થોડો કઠણ રાખવાનો છે. થોડું તેલ લગાવીને આપણે લોટને એક સરખું કરી લઈશું. મિત્રો, આ પૂરી તમે મેદાના લોટની પણ બનાવી શકો છો, પણ જો તમે ઘઉંના લોટની બનાવશો તો બાળકો માટે વધારે સારી છે. પૂરીના લોટને તમે જેટલો સારી રીતે મસળી લેશો એટલી જ તમારી પૂરી મસ્ત ફૂલશે. હવે આ લોટને ઢાંકીને 10 મિનિટ માટે આપણે રહેવા દઈશું. ચલો, હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આ લોટમાંથી આપણે એક નાનો લુઓ કરીને પૂરી વણી લઈશું. પૂરી આપણે વધારે જાડી નહીં અને વધારે પાતળી નહીં એ રીતે વણવાની છે. પૂરી વણાય ત્યાં સુધી આપણે એક બાજુ તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય કે આપણે એક એક કરીને પૂરીઓને તળી લઈશું. મિત્રો, પૂરી તળતી વખતે તેલ તમારું સારી રીતે ગરમ થયેલું ઘણું જરૂરી છે, તો જ તમારી પૂરી સરસ મજાની ફૂલશે. પૂરીને બંને બાજુથી આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. કેટલી સરસ મજાની આપણી પૂરીઓ ફૂલી છે ને મિત્રો, ચીઝ મસાલા પૂરી તમારા માટે તૈયાર છે. મિત્રો, આ પૂરીઓ તમે જો ગરમા ગરમ સર્વ કરશો ને તો ખાવાની વધારે મજા આવશે. આ વિડીયો જોયો એ માટે તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.